अपना रोजिंदा जीवन में डेली लाइफ में न्यूट्रलाइजेशन कई जगह कार्य करे बराबर समझो कि आपने आपका जो के एसिडिटी थी जाए के इनडाइजेशन कहवाय ने शू कहवाय अपने बहुत तीखू तरेलू चढ़केला ठोची ठोची भरी हुआ है मार जेम जो कि मैं तो बारा को चुकर दी दस है बराबर तो अपने जठर की दीवार में एक एसिड उत्पन्न थाय छे हाइड्रोक्लोरिक एसिड बराबर हा के ना एने आम्ल रस पण कहेवामां आवे छे अभी ये जठर की दीवार ने असर करतो नथी केम के श्लेष्म नामनो चिकनो पदार्थ बराबर तेने बचावे छे जठर की दीवार मांथी एक श्लेष्म नामनो चिकनो पदार्थ उत्पन्न थाय छे बराबर हवे आ हाइड्रोक्लोरिक एसिड ये खोराकना पाचन में मददरूप छे परंतु जयरे वधु पड़त हाइड्रोक्लोरिक एसिड जो जठर में एचसीएल प्रमाण वधे तो जठर की दीवार पर बढ़तरा थवाती एसिडिटी के अपचो थाय छे बराबर एटले आपने पेट में बढ़तरा थाय ओय बराबर आवु पण थाय तो आवा एसिड नु प्रमाण ओछू करवा केटली बढ़तरा ओछी करवा बराबर अपचो एटले खोराक नु न बचवू हा के ना तो आवा एसिड ने तटस्थ करवा मिल्क ऑफ मैग्नीशिया कयो पदार्थ मिल्क ऑफ मैग्नीशिया एंटासिड तो प्रति एसिड बराबर એટલે એસિડ નો વિરોધી પદાર્થ મિલ્ક ઓફ મેગ્નેશિયા બરાબર તરીકે લેવાય છે અને એ દવાની અંદર રહેલો હોય છે મિલ્ક ઓફ મેગ્નેશિયા માં રહેલો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આનું સૂત્ર છે MgOH2 તટસ્થીકરણ પેટની બળતરામાંથી આપણને રાહત મળશે બે ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે ઈનો શું હો જાવ છે 6 સેકન્ડમાં એટલે 6 સેકન્ડમાં અસર કરે બરાબર તો એ પાછળનું કારણ આ છે પછી છે કિડીના લંગમાં કિડીના ડંખની પીડામાંથી રાહત મળે કિડી આપણને કરડે બરાબર કિડી ડંખમાં એટલે એક એસિડ મુક્ત થાય છે ફોર્મિક એસિડ એનું સૂત્ર છે CH2O2 આ તો ફક્ત જાણકારી માટે નામનું દ્રવ્ય દાખલ કરે છે તેના લીધે ચામડીના એ ભાગમાં ખંજવાળ આવે અને સોજવાઈ જાય હવે ખંજવાળ આવે અને સોજાઈ જાય એટલે આપણે એ ભાગ ઉપર શું લગાડવાનું બરાબર એ ભાગ ઉપર શું લગાડવાનું બેકિંગ સોડા શું લગાડવાનું બેકિંગ સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા કેલેમાઇન દ્રાવણ બરાબર હા કે ના કેલેમાઇન નું લોશન લગાડો જે દવાની દુકાનમાં મળે અને બેકિંગ સોડા પણ મળે એ તમે લોશન લગાડો તો તટસ્થીકરણ થાય क्योंकि फॉर्मिक एसिड एसिडिक पदार्थ है बराबर बेकिंग सोडा के कैलेमाइन ने बेसिक पदार्थ है એટલે એસિડ અને બેઝ બનને સરખા પ્રમાણમાં ભેગા થાય એટલે તટસ્થીકરણ થાય હા કે ના અને ફિલેના ડંખની અસરને નાબૂદ કરે અને આપણને એ ડંખમાંથી શું મળે રાહત મળે હવે કેલેમાઇન જે દ્રાવણનું જે સોલ્યુશન એની અંદર કયો બેઝ રહેલો હોય છે ZnCO3 ઝિંક કાર્બોનેટ હા કે ના બરાબર આ બેઝ રહેલો હોય છે જમીનની માવજત બરાબર રાસાયણિક ખાતરનો આપણે વધુ પડતો ઉપયોગ અત્યારે તમે જાણો છો ખેડૂતો પાક મેળવવા માટે વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે તો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક લાઈમ કેલ્શિયમ ઓક્સાઇડ જેને કળી ચૂનો કહેવાય બરાબર CaO આ એનું રાસાયણિક નામ છે સ્લેક લાઈમ કે ભીજવેલો ચૂનો બરાબર કળી ચૂનાનું દ્રાવણ આગે ના બરાબર અથવા ચૂનાનું નીકળું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ભેળવવામાં આવે છે બરાબર બરાબર એટલે એસિડિક હોય એટલે બેઝનું ભેળો એટલે જમીનનું તટસ્થીકરણ થાય અને પાક સારો ઉગે જો જમીન બેઝિક હોય તો તેમાં જૈવિક પદાર્થ જેવું કે છાણિયું ખાતર બરાબર આગે ના જૈવિક પદાર્થ એટલે શું જે પદાર્થ જમીનમાં ભળી જાય એનું વિઘટન થઈ જાય અને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય પાંદડું જમીન પર પડે એટલે થોડા દિવસમાં પાણી જમીનમાં ભળીને ખોવાય સડે અને એનું વિઘટન કહેવાય ડીકમ્પોઝિશન બરાબર તો એ જૈવિક પદાર્થોની અંદર જ
એસિડ હોય બરાબર જે તટસ્થીકરણ કરે અને બીજો એક રાસાયણિક પદાર્થ જે પુસ્તકમાં નથી આવે તો જીપ્સમ એનું સૂત્ર છે CaSO4 CaSO4 2H2O બરાબર CaSO4 ગુણ્યા ટકુ કરેલું છે ઇન્ટુ અહીં ગુણ્યા કરે ઇન્ટુ 2H2O જેવા બેઝિક પદાર્થો ઉમેરવામાં આવે છે જે જમીનનું તટસ્થીકરણ કરે છે એટલે બેઝિક જમીન બેઝિક હોય આગે ના બરાબર તો આમાં તમને સમજણ પડી છે હજુ પણ રોજિંદા વ્યવહારમાં તટસ્થીકરણનો ઉપયોગ છે એ લાસ્ટ ટોપિક ચર્ચા પછી બરાબર આ પાઠનું જે મુખ્ય વિષય હશે તે પૂર્ણ થશે થોડા પ્રશ્નો બાકી છે અને હું નેક્સ્ટ વિડિયોની અંદર તમને જાણ કરીશ બરાબર તો ફેક્ટરીનો વેસ્ટ અથવા કારખાનામાંથી નીકળતો કચરો બરાબર શું ફેક્ટરી વેસ્ટ અથવા કારખાનામાંથી નીકળતો કચરો ફેક્ટરી વેસ્ટ અથવા કારખાનાના નીકળતો કચરો હવે આ કારખાનામાંથી નીકળતો કચરો બરાબર ફેક્ટરી વેસ્ટ એ તો કારખાનામાંથી નીકળતો કચરો કેવો હોય કારખાનામાંથી નીકળતો કચરો કેવો હોય એસિડ આગેના નીકળતો કચરો કેવો હોય એસિડ હવે જો તમે એને સીધું પાણીમાં લેવડાવો ચર્ચા કરીશું બરાબર નેક્સ્ટ વિડિયોની અંદર અને પછી આપણું પ્રકરણ પૂર્ણ થશે પછી હું તમને જાણ કરીશ કે ત્રીજા અને પાંચમા પ્રકરણનો ટેસ્ટ ક્યારે છે બરાબર તો એ પહેલા તમે બરાબર રેડી થઈ જજો અને તમને વિડિયોની અંદર કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને જાણ કરજો જય મહારાજ રોજિંદા જીવનમાં તટસ્થીકરણ કઈ જગ્યાએ ઉપયોગી છે બરાબર એનો આપણે અભ્યાસ કર્યો હતો હવે એનો જે પ્રશ્ન છે કે ભાઈ તમારી પાસે માત્ર હળદરનું સૂચક છે તમને HCl હાઇડ્રોક્લોરિક એસિડ NOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ આણ્વિક દ્રાવક ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવેલ છે તો તેની ઓળખ કેવી રીતે કરશો હવે તમને હળદરનું સૂચક આપેલું છે
એટલે સૌથી પહેલામાં પહેલું તમારે શું કરવાનું બરાબર પહેલામાં પહેલી ત્રણ કસનાળી લઈ લેવાની બરાબર ટેસ્ટ ટ્યુબ આપણે બધા જોઈ લઈએ એકમાં HCl નું દ્રાવણ નાખવાનું NaOH નું દ્રાવણ નાખવાનું ખાંડનું દ્રાવણ બરાબર ત્યારબાદ શું કરવાનું હળદર પત્ર બનાવવાનું બરાબર હળદર પત્રની પાંચ છ પટ્ટીઓ બનાવી દેવાની પછી હળદર પત્ર બરાબર બીજી ત્રણ કસનળી લેવાની એમાં થોડુંક થોડુંક 10 ml જેટલું દ્રાવણ લેવાનું અને જેમાં હળદર પત્ર નાખતા હા કે ના એ લાલ કે કથ્થાઈ રંગનું બને હળદર પત્ર નાખતા એ લાલ કે કથ્થાઈ રંગનું બને બરાબર તો એ જે દ્રાવણ હશે એ બેઝનું દ્રાવણ હશે શાનું દ્રાવણ હશે બેઝનું દ્રાવણ હા કે ના હવે બીજા બે દ્રાવણ બાકી રહ્યા ફરી બીજી બે કસનળી લો એમાં HCM નું થોડું દ્રાવણ અડધું દ્રાવણ ભરો ખાંડનું દ્રાવણ બરાબર એને હવે શ્રેણ દ્રાવણમાં તમને પ્રાપ્ત થશે કે ભાઈ લાલ લિટમસ પત્ર હા સોરી હળદર પત્ર લાલ કે કથ્થાઈ રંગનું બને છે હવે જે બે દ્રાવણ બાકી રહ્યા HCL અને ખાંડનું દ્રાવણ હવે આપણે એની ઓળખ કરવાની છે બરાબર હળદર પત્ર બરાબર બેઝિક દ્રાવણ સાથે લાલ કે કથ્થાઈ રંગ આપે છે આ એનો ગુણધર્મ છે તો NaOH નું દ્રાવણ એ બેઝિક દ્રાવણ છે હવે જે બે દ્રાવણ રહ્યા એમાં કયો એસિડ છે કયો તટસ્થ પદાર્થ છે કે ક્ષારીય દ્રાવણ છે એ આપણને ખબર નથી તો હવે આપણે શું કરવાનું બીજી બે કસનળી લેવાની એમાં અડધી અડધી કસનળી HCl નું દ્રાવણ અને ખાંડનું દ્રાવણ ભરી દેવાનું પછી એમાં 10 ટીપા NaOH ના દ્રાવણ નાખવાનું જે આ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એમાં હળદર પત્ર નાખવાનું અને જેમાં હળદર પત્ર લાલ રંગનું બને એ શું છે ખબર જેમાં હળદર પત્ર લાલ રંગનું બને તે શું છે એસિડનું દ્રાવણ અને જેમાં હળદર પત્ર પર કોઈ અસર થતી નથી એટલે કે ખાંડનું દ્રાવણ એ તટસ્થ દ્રાવણ છે સમજણ પડી ગઈ હા બીજો પ્રશ્ન ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જોઈએ તો દ્રાવણની પ્રકૃતિ કઈ દ્રાવણની પ્રકૃતિ બેઝિક કે તટસ્થ હોઈ શકે દ્રાવણની પ્રકૃતિ કઈ હોઈ શકે બેઝિક કે તટસ્થ કેમ કે બેઝિક દ્રાવણ હોય એટલે એમાં ભૂરા રંગનું લિટમસ પત્ર નાખો તો લિટમસ પત્રનો રંગ બદલાય નહીં અને તટસ્થ દ્રાવણ હોય તો એની તો લાલ કે ભૂરા લિટમસ પત્ર પર અસર જ ના થાય બરાબર ચાલો આ તમારા પુસ્તકમાં પણ આપેલો છે ફોટો નીચેના કુદરતી પદાર્થોમાં કયો એસિડ રહેલો છે વિનેગર જેને આપણે સરકો કહીએ છીએ એસિટિક એસિડ લીંબુનો રસ સાઇટ્રિક એસિડ નારંગીનો રસ બરાબર નારંગીનો રસ સાઇટ્રિક એસિડ આમલી દ્રાક્ષ કાચી કેરીમાં ટાર્ટરિક એસિડ પાલકની ભાજી ઓક્ઝેલિક એસિડ દહીંમાં લેક્ટિક એસિડ એમાં લેક્ટોબેસિલસ નામનું બેક્ટેરિયા કાર્ય કરે છે આમળામાં એસ્કોર્બિક એસિડ વિટામિન સી આમળામાંથી ભરપૂર પ્રમાણમાં હોય છે બરાબર આમળાનો જ્યુસ પીવો એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે અને તમારા વાળ કાળા અને કાળા જ રહે મોટી ઉંમર સુધી પણ નીચેના કયા પદાર્થોમાં બેઝિક પદાર્થ રહેલો છે તે જણાવો ભીંજવેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર સાબુ સોડિયમ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH બરાબર આ યાદ રાખો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH વિન્ડો ક્લીનર આપણા ઘરમાં કોલિન્સ હોય છે ખબર બજારમાં કોલિન્સ મળે છે ભૂરા રંગનું દ્રાવણ આ વિન્ડો ક્લીનરમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એનું સૂત્ર છે NH4OH ખાવાનું સોડા સોડિયમ બાયકાર્બોનેટ ધોવાનું સોડા સોડિયમ કાર્બોનેટ નું દ્રાવણ જ્યારે પણ સ્કૂલમાં આવો બરાબર જ્યારે પણ આવશો તો
होमवर्क हूँ तमारी पासे मांगीश, आ खास ध्यान में राखो। बराबर, एक तो आनी अंदर थी खास ऊपर पूछा है ग्राउंड मार्क में हम कि चार मार्क ऐसी जगह में भेजा मैं ऐसी जगह भेज में बताया दो जगह तो मैं जा पाऊंगा इतना आना तो मैंने पांच मुद्दा लगा अच्छी जगह ऐसी जगह में चार अथवा बी जगह में चार बराबर अथवा ऐसी जगह तटस्थ ग्राम ऐसी लगने तटस्थ पता बी लगने तटस्थ पता ओके ये बात पूछा है बीजू तुमने आप अडवा दे पूछा है सके कि एसिड अने बेस नु वर्गीकरण एसिड बेस अने क्षार तो तटस्थ द्रावण वर्गीकरण तमने दस पदार्थों का नाम आप क्या पाए बराबर कि भाई एसिडिक सॉरी हाइड्रोक्लोरिक एसिड विजुअल चूनो खाण नु द्रावण कि मिनरल द्रावण हवे क्षार नु पण वर्गीकरण पूछाय तो दस पदार्थ नु पण वर्गीकरण एटले बराबर आ बधुं नोट्स में छे एसिड बेस अने क्षार के तटस्थ द्रावण नु वर्गीकरण एसिड बेस क्षार नु वर्गीकरण પછી શું પૂછાય કે રોજિંદા વપરાશમાં આવતા બેઝિક પદાર્થ તમને એવું પૂછે કે રોજિંદા વપરાશમાં આવતા બેઝિક પદાર્થ રોજિંદા વપરાશ તમે ડેલી યુઝમાં કરતા હો રોજિંદા વપરાશમાં આવતા બેઝિક પદાર્થ બરાબર તમારા ડેલી યુઝમાં આવતા એવા બેઝિક પદાર્થો તો કયા બરાબર રસોઈમાં વપરાતા ક્ષાર કયા મીઠું અને ખાવાનું સોડા રોજિંદા વ્યવહારમાં તો ક્ષાર જ છે હા કે ના લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ પદાર્થો આના જવાબો તમારે જાતે શોધવાના છે એવા બે ઉદાહરણ આપવાના લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ પદાર્થો તો અહીંયા આ પ્રકરણની બધી જ માહિતી પૂર્ણ થાય છે અને તમને જે પણ કન્ફ્યુઝન હોય હા કે ના હવે આવતા બુધવારે ત્રીજા અને પાંચમા પ્રકરણનું 30 ગુણનું ટેસ્ટ રહેશે અને એ ટેસ્ટના જવાબો તમારે મને વોટ્સઅપ મેસેજ કરીને મોકલવાના રહેશે તો અઠવાડિયે બરોબર વાંચી લો બધા જ વિડીયો ત્રીજા અને પાંચમા પ્રકરણના જોઈ લો બરોબર હા કે ના અને જે પણ તમને કન્ફ્યુઝન હોય એ કન્ફ્યુઝન તમે મને પૂછી શકો છો બરાબર તો બધા વિદ્યાર્થીઓને મારા જય મહારાજ